નમસ્કાર દર્શક મિત્રો આપના પ્રિય એવા કૃષિ દર્શન ફોન લાઈવ કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપનું હાર્દિક સ્વાગત કરું છું એક એવો કાર્યક્રમ જેમાં આપ આપના ખેતીલક્ષી પ્રશ્નોના જવાબ અમારા વિષય નિષ્ણાંત પાસેથી મેળવી આપના ખેતી કાર્યને વધુ પ્રગતિસભર બનાવી શકો છો તો મિત્રો આજના કાર્યક્રમમાં જે વિષય પર માર્ગદર્શન મેળવવાના છે તે વિષય છે બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતીના આયામો મિત્રો પ્રશ્ન પૂછવા માટેની અમારી લાઈન ચાલુ થઈ ગઈ છે તેના માટેનો અમારો નંબર નોંધી લેશો તો તેઓ સંયુક્ત બાગાયત નિયામક તરીકે રાજકોટ ખાતે ફરજ બજાવે છે તો ચાલો સાહેબને ને મળી અને તેમની પાસેથી માહિતી તથા માર્ગદર્શન પ્રાપ્ત કરીએ નમસ્કાર લાડાણી સાહેબ નમસ્કાર નમસ્તે મિત્રો સૌ પ્રથમ તો અમારો આ કાર્યક્રમ છે એમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે હવે સાહેબ આપણે વાત કરી રહ્યા છીએ જે વિષય પર કે ભાઈ બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતીના આયામો તો સૌ પ્રથમ અમારા જે દર્શક મિત્રો છે એમને જણાવો કે આ પ્રાકૃતિક ખેતી એટલે શું દર્શક મિત્રો આજના સમયમાં ખૂબ આપ પાયાની જરૂરિયાત છે અને પ્રાકૃતિક અર્થમાં જ સાથે પ્રકૃતિ અને પર્યાવરણ આ બેની જાળવણી કરવી એવો સમાવેશ છે એટલે પ્રાકૃતિક ખેતીમાં જે પ્રકૃતિ અને પર્યાવરણની જાળવણી માટે આપણે કોઈ પણ પ્રકારના જમીનમાં રાસાયણિક ખાતરો કે બહારથી લાવેલ જંતુનાશક દવાઓ નિંદામણનાશક દવાઓનો ઉપયોગ ન કરીએ અને ખેતીમાંથી જ જે ઉપજ થયેલી હોય એ વસ્તુઓનો અને સાથે ગાયના ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરી અને આજુબાજુની વનસ્પતિઓના અર્કનો ઉપયોગ કરીને જે ખેતી પાક લેવામાં આવે એમાં રોગ જીવાતનું નિયંત્રણ કરવામાં આવે અને ગુણવત્તા સફર જે ઉત્પાદન લેવામાં આવે એને ખાસ કરીને પ્રાકૃતિક ખેતી કહેવામાં આવે છે અને આમાં જે જુદા જુદા અલગ અલગ જે ભાગ છે એ આપણે આગળ ચર્ચામાં પણ સાથે લેવાના છીએ કે પ્રાકૃતિક ખેતીમાં મૂળભૂત પાયાની વસ્તુઓ શું શું હોય એ બધું આપણે વિગતવાર સાથે વાત કરશું ચોક્કસથી સાહેબ આપણે એક કોલર મિત્ર અત્યારે આપણી સાથે જોડાયા છે મધુભા આપણી સાથે જોડાય છે જે સરથી એમનો પ્રશ્ન સાંભળી લઈએ હાજી નમસ્કાર હલો બેન હાજી શું પ્રશ્ન છે આપનો આપણો તમારો ડબલ અવાજ આવે છે સાહેબ તમારો જો ટીવી નો વોલ્યુમ ચાલુ હોય ને તો એને બંધ કરી દો જેથી કરીને અમારો અવાજ છે આપના સુધી પહોંચી શકે ને આપનો પ્રશ્ન છે અમારા નિશાન સુધી પહોંચી શકે આંબાના પાકમાં ઝુમખા વધારે આવે છે એનું માટે કોઈ નિવારણ ચોક્કસથી થી મધુબા તમને તમારો પ્રશ્ન જવાબ મળી જશે શું કહેશો સાહેબ એમ આંબાના પાકમાં જે તમે ઝુમખા કહો છો એ ખાસ બે પ્રકારના હોય છે એક પાનના ગુચ્છાઓ જોવા મળે છે અને બીજું જે ફૂલ આવે છે એ ફૂલ ભમરીના પણ ગુસ્સા જોવા મળે છે અને આ છે એ એક વાયરસના કારણે થતો મેંગો માલફોર્મેશન એટલે કે પાનની વિકૃતિ અથવા તો ફળની વિકૃ ફૂલની વિકૃતિ એને ખાસ કહેવામાં આવે છે અને આ જે વાયરસ છે એ મોટાભાગની શોષક સુસિયા પ્રકારની જીવાતો છે એના ઉપદ્રવના કારણે એક ઝાડથી બીજા ઝાડ સુધી ફેલાતું હોય છે બીજા કારણમાં જે આપણા પાકના હોર્મોન્સ છે વૃદ્ધિ નિયંત્રકો એનો જો આપણે વ્યવસ્થિત ઉપયોગ ન કરતા હોય તો પણ ફેલાય છે અને સાથે સાથે જ્યારે તમે કલમો અથવા તો આંબા પસંદ કર્યા હોય ત્યારે નર્સરીમાંથી જ જે માતૃ છોડ પસંદ કરવામાં આવ્યો હોય એમાં જો આવા માલફોર્મેશન થયેલા આંબાઓ હોય ને એમાંથી કલમો બાંધવામાં આવી હોય તો પણ આ રોગ આપણા ખેતરમાં જોવા મળે છે આના ખાસ નિયંત્રણ માટે તમને જ્યારે આવા ગુસ્સા જોવા મળે ત્યારે એની નીચેના ભાગમાંથી થોડી લીલી ડાળી કાપી અને એના ખેતરની બહાર નાશ કરો અથવા તો જમીનની અંદર દાટી દેવી દૂરના ભાગમાં અને જે કાપેલો ભાગ છે એના ઉપર કોપર ક્લોરાઇડનો છંટકાવ કરવો અથવા તો મોરથુથુની પેસ્ટ લગાવવી અને જ્યારે જ્યારે તમારે સુસિયા પ્રકારની જીવાતો આંબામાં ખાસ જોવા મળતી હોય ત્યારે એને શોષક પ્રકારની દવાઓ અથવા તો નીમ ઓઇલનો છંટકાવ કરીને સુશિયા પ્રકારની જીવાતને તમે નિયંત્રણમાં રાખો તો આપ રોગને આગળ વધતો ફેલાવી રોકી શકો છો જી ખરેખર ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું અમારા કોલર મિત્રને હવે સાહેબ આપણે વાત કરી રહ્યા છે કે ભાઈ બાગાયતી જે પાક છે તો એમાં પ્રાકૃતિક ખેતીનું આયામો છે એના વિશે વાત કરી રહ્યા છે હવે જેમ આપણે ખૂબ જ સરસ માહિતી આપી કે ભાઈ પ્રાકૃતિક ખેતી એટલે શું તો હવે અમારા જે દર્શક મિત્રો છે એમને જણાવો કે બાગાયતી પાકો જે લેતા હોય છે ખેડૂત મિત્રો તો એમાં પ્રાકૃતિક ખેતીનું શું મહત્વ છે ખાસ તો બાગાયતી પાકોમાં આપણે ફળ અને શાકભાજી આ બે મુખ્ય પાકો એવા છે કે આપણે રોજબરોજ તાજે તાજા આપણા ખોરાકમાં વાપરતા હોઈએ છીએ અને ત્યાર પછીના જે બીજા પાકો છે મસાલા પાકો અથવા તો ઔષધી સુગંધિત પાકો હવે આ પાકોમાં જો આપણે ઝેરી રસાયણો ખાસ કરીને જંતુનાશકો નીંદામણનાશકો અને ફૂગનાશક દવાઓનો છંટકાવ કરી અને પૂરેપૂરતી કાઢતી કાળજી વગર જો કાપણી કરીને આપણા ખોરાક સુધી આવે તો એમાં ઝેરી અવશેષો આવવાની પૂરેપૂરી શક્યતા છે એટલે આવા પાકોમાં આ પ્રાકૃતિક ખેતી ખૂબ અગત્યની છે અને ખાસ કરીને એમાં કાં તો રસાયણ મુક્ત ખેતી કરવી અથવા તો રેસિડ્યુ ફ્રી ખેતી કરીએ તો જ આવા પાકોના ઉત્પાદનથી આપણી જે જીવનશૈલીમાં આવા ઝેરી રસાયણો છે એ આપણા ફેલાતા અટકશે અને ખાસ કરીને ત્યાર પછીની અગત્યની જે વાત આવે તો એમાં જે પોષણની દ્રષ્ટિએ માફ કરજો સાહેબ આપણે આ વિષય પર ચર્ચા જરૂરથી કરીશું પરંતુ અત્યારે એક કોલર મિત્ર છે જે આપણી સાથે જોડાયા છે કરશનભાઈ આપણી સાથે જોડાયા છે ઈડરથી નમસ્કાર કરશનભાઈ હેલો કરશનભાઈ તમારા ટીવી નો વોલ્યુમ છે ને એ બંધ કરી દો હેલો હા બેન મે ઓબા આયા છે મારા ઘર માં હાજી ઓકે અમે ઓબા અને ચીકુનો જાડવા આયા છે તો એ

હા ખેતરમાં વાવે છે હા ખેતરમાં વાવેલા હોય તો કંઈ એક જો ખાસ કરીને આંબા અને ચીકુ માટે જ્યારે આપણે કલમ એક સારી જાતની લાવતા હોય અને સાથે વાવેતર કરીએ ત્યારે જો નીચેથી કોથળી પ્લાસ્ટિકની કોથળી અથવા તો જે ડબ્બા આવે છે એને પૂરેપૂરા કાઢીને વ્યવસ્થિત ખાડો ત્રણ ફૂટ બાય ત્રણ ફૂટનો કરેલો હોય તો શરૂઆતના ચાર પાંચ મહિનામાં આંબાની કલમ જમીનમાં સારી રીતે ચોટી જાય છે પણ આમ છતાંય જો તમારે વિકાસનો થતો હોય તો એને એક તો પિયત છે એ સિઝનના આધારે નિયંત્રણ આપવું ખાસ કરીને શિયાળાના દિવસોમાં આઠથી દસ દિવસ બાદ આપવું અથવા તો પંદર દિવસ સુધી જ્યારે જમીન તમારી જે કયા પ્રકારનો ભેજ જાળવી રાખે છે એ આધારે અને ઉનાળાના દિવસોમાં પાંચ દિવસથી સાત દિવસના ગાળે આપવું વધારે પડતું પિયત આપવાથી પણ ક્યારેક છોડનો વિકાસ નથી થતો અને સાથોસાથ બે મહિના ત્રણ મહિનાના ગાળામાં થરથી અડધો ફૂટ જગ્યા મૂકી અને બાકીની જમીન તમારે ત્રણથી ચાર ઇંચ સુધી ગોળ કરી અને એને ફેરબદલી કરો તો જમીનમાં હવાની અવર જવર પણ થશે અને સાથોસાથ એમાં થોડા ઓછા પ્રમાણમાં એટલે કે આ નાના ઝાડ છે એટલે દોઢથી બે કિલો જેટલું છાણીયું સારું કોવાયેલું ખાતર અથવા તો ખોળ કોઈપણ પ્રકારનો આપી અને બેક્ટેરિયલ કલ્ચર આપો સાથે તો તમારા ઝાડની મૂળનો વિકાસ પણ સારો થશે અને ધીમે ધીમે ઝાડ સારા મોટા થશે જી બિલકુલ ખરેખર સાહેબ ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું દર્શક મિત્રો આપ સૌને એક ખાસ વિનંતી છે કે જ્યારે પણ આ પ્રશ્ન પૂછવા માટે અમારા નિષ્ણાંતનો સંપર્ક કરો ત્યારે આપનો જે ટીવીનો વોલ્યુમ છે એ બંધ રાખજો જેથી કરીને આપના પ્રશ્નોનું આપને સચોટ નિરાકરણ મળી શકે છે તો સાહેબ આપણે વાત કરી રહ્યા હતા કે ભાઈ બાગાયતી પાકો જે છે એમાં પ્રાકૃતિક ખેતીના મહત્વ વિશે તો આગળ જે વાત કરતા હતા તો ખાસ કરીને આ જે પાકો છે ફળ અને શાકભાજી એનું આપણા આહારમાં પોષણની દ્રષ્ટિએ ખૂબ મહત્ત્વ છે અને જો પોષણમાં જ આપણે ક્યાંક કમી એમાં મહેસૂસ થતી હોય ખાસ કરીને અત્યારે સૂક્ષ્મ તત્વોની કમી હોય છે ક્યારેક વિટામિન્સ મિનરલ્સની પણ આપણા ખોરાકમાં કમી રહેતી હોય છે અને જ્યારે ડૉક્ટર પાસે જઈએ ત્યારે વધારાની વિટામિન્સની બોટલો અથવા તો ગોળીઓ આપણે લેવી પડતી હોય છે જો આ નિવારવી હોય તો જે તમારા ઉત્પાદનો ખેડૂતના ખેતરમાં જે ઉત્પાદન થાય છે એ જ પૂરા પૌષ્ટિક હોય એ ખૂબ જરૂરી છે અને એ પૌષ્ટિકતા માટે છોડના ઉત્પાદનમાં કોઈપણ પ્રકારના સૂક્ષ્મ તત્વોની કમી ન રહે સાથોસાથ એના જે ધારાધોરણ છે એ પ્રમાણે પ્રોટીન્સ મિનરલ્સ વિટામિન્સ પણ પૂરા પ્રમાણમાં જળવાઈ રહીએ અને એ આવા જે સારા ઉત્પાદનો આપણે ખેતરમાં કરીએ પ્રાકૃતિક રીતથી તો આપણને પોષણમાં ખૂબ સારું એવું લાભ મળે છે અને સાથોસાથ કે પ્રાકૃતિક ખેતી કરવાથી આપણી જે જૈવ વિવિધતા છે ખાસ કરીને જમીન અને આજુબાજુના પર્યાવરણમાં અલગ અલગ સૂક્ષ્મ જીવો અળસિયા કર્યા વગર સારી રીતે પ્રાકૃતિક ખેતી કરી શકીએ તો દર્શક મિત્રો બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતીના આયામો વિશે અંતર્ગત માહિતી અને માર્ગદર્શનના દોરામ જ ચાલુ રહેશે પરંતુ અહીંયા સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો લઈએ

અંદરથી ગુંદર નીકળતો હોય સુકાતી હોય તો આંબાની જે બ્લાઇટ કહીએ જે ડાળીઓ ઉપરથી સુકાતી હોય એના કારણે થતું હોય અને બીજું એક કારણ હોય છે જ્યારે મૂળમાંથી ફ્યુઝેરિયમ ફૂગ લાગેલી હોય અને આખા આખા ઝાડ ઉપરથી નીચે સુધી સુકાતા જતા હોય આ બે પ્રકારના મોટા ભાગના કારણો હોય છે બંને પ્રકાર છે ફૂગના કારણે થાય છે અને આના માટે થઈ અને તમારે ફૂગને નિયંત્રણ માટે ખાસ કરીને ઉપર જો છંટકાવ કરો તો કોપર ઓક્ઝિક્લોરાઈડ જે ફૂગનાશક દવા આવે છે બ્લૂ કોપર અથવા તો બીજા નામથી એનો તમે એક પંપમાં એંસીથી સો ગ્રામ જેટલું પ્રમાણ રાખી અને સારી રીતે પાન ભીંજાય એ રીતે વીસ દિવસના ગાળે બેથી ત્રણ છંટકાવ કરવા અને બીજો જો આખા ઝાડમાં બધે આ ડાળીઓ સુકાવાનો પ્રશ્ન રહેતો હોય એકલ લોકલ ઝાડમાં અથવા તો આજુબાજુના ઝાડમાં તો જમીનમાં આંબાના થળની જે રીંગ બાજુમાં થોડી દૂર તમારે રીંગ કરી અને એમાં કોપર ક્લોરાઇડનું પાણીમાં દ્રાવણ કરી દસ લીટરમાં સાઠથી સિત્તેર ગ્રામ કોપર ક્લોરાઇડ ઓગાળી અને રીંગ કરી અને રીંગમાં પાણી ડબલાથી રેડી દો અને સાથે ત્યારબાદ એને પિયત આપો આવું તમે બેથી ત્રણ વાર કરશો તો આ સુકારાના પ્રશ્નને થોડો ઘણા અંશે તમે સારી રીતે રોકી શકશો જૈવિક નિયંત્રણ માટે આમાં ટ્રાયકોડરમાં જે આવે છે એનો પણ તમે ઉપયોગ કરી અને ટ્રાઇકોડરમાંને જમીનમાં સાથે આપી શકો અને ખૂબ સારી રીતે આનું નિયંત્રણ કરી શકો જી બરાબર છે હવે સાહેબ આપે ખૂબ જ સરસ વાત કરી હતી કે જ્યારે આપણે પ્રાકૃતિક ખેતીમાં બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતીનું શું મહત્વ છે આપણે આના વિશે હજી આગળ વાત કરીશું અત્યારે આપણે એક કોલર મિત્ર છે આપણી સાથે જોડાય છે ગીરથી એમનો પ્રશ્ન સાંભળી નમસ્કાર નમસ્કાર બીમલભાઈ શું પ્રશ્ન છે આપનો નમસ્તે મેમ જી હવે મારે બગીચાની અંદર આંબાના ડાળીઓ સફેદ છે એમાં પ્રોપર ઓક્સિગોડ નો બે વખત બે વર્ષ માટે સ્પ્રે કર્યો છે પણ હજી એનું પ્રમાણ બહુ વધારે દેખાય છે એના માટે હવે કયો દવાનો ઉપયોગ કરવો એટલે ડાળીઓમાં સફેદ કલરની ફૂગ દેખાય છે કે સુકારો દેખાય છે કઈ વાંધો નહીં આપનો પ્રશ્નમાં અગાઉ જે આપણે સુકારાની વાત કરી છે ખાસ કરીને સફેદ ફૂગ અથવા તો સારી બાજી જવાના ઘણા પ્રશ્નો રહેતા હોય છે ડાળીઓ ઉપર અને કોપરોક્ઝિક્લોઇડના છંટકાવ છતાંય જો એનું નિયંત્રણ ન રહેતું હોય તો ખાસ કરીને આપણા જે અત્યારે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનો ચાલે છે આ સમય દરમિયાન ઘણી વખત કાળી ફૂગ અથવા તો લીલી ફૂગ અને ક્યારેક ડાળીઓ ઉપર સફેદ ફૂગ પણ દેખાતી હોય છે તો આવા સમયે આપણે કાથીની દોરીથી આવા જે ધબ્બા પડેલા હોય ત્યાં થોડું ઘસી અને ત્યારબાદ જો એને ફૂગનાશકનો છંટકાવ કરીએ ખાસ કરીને એમાં કોપરોગીક્ ક્લોરાઈડથી જો તમને પરિણામ ન મળતું હોય તો વારંવાર એક ફૂગનાશક વાપરવાને બદલે ત્યારબાદ બાવીસ ટીનનો ઉપયોગ કરીએ સિસ્ટેમિક પ્રકારની ફૂગનાશકનો અને ત્યારબાદ કોપર ઓક્ઝિક્લોરાઇડ નો છંટકાવ કરીએ તો આપણને ચોક્કસ એમાં તમને રિઝલ્ટ મળશે અને જો લાંબા ગાળે એને જૈવિક નિયંત્રણથી વાત કરી દઈએ આપણે અગાઉ એ પ્રમાણે ટ્રાઇકોડરમાં જે આવે છે એનો ઉપયોગ કરશો તો પણ તમને સારું રિઝલ્ટ મળશે એમાં જી બિલકુલ અનેક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે દેવજીભાઈ આપણી સાથે જોડાયા છે એમનો પ્રશ્ન સાંભળી લઈએ નમસ્કાર દેવજીભાઈ હા બેન નમસ્કાર જી શું પ્રશ્ન છે આપનો

પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરી શકાય તો ખાસ પ્રાકૃતિક ખેતી માટે આપણે પાયાની જરૂરિયાત છે ગાય અને ગાયનું ગોબર અને ગૌમૂત્રનો આપણે ખેતીમાં ઉપયોગ કરવાનો છે એના આધારે જે એને પોષણ આપવા માટે જે અલગ અલગ એના આયામો છે ખાસ કરીને બીજામૃત છે જીવામૃત છે ઘનજીવામૃત છે અને સાથોસાથ વાપસા વાપસા એટલે એમાં ભેજ જાળવી રાખવાનો અને આચ્છાદન એટલે કે મલચિંગ આપણે જે આધુનિક ભાષામાં વાત કરીએ તો આ પાંચ આયામોનો તમે ઉપયોગ કરી અને ખૂબ સારી રીતે આ શાકભાજીની ખેતી કરી શકો છો અને એમાં બને ત્યાં સુધી તમારે રોગ જીવાત નિયંત્રણ માટે આના પછીના જે આયામો છે ખાસ કરીને બ્રહ્માસ્ત્ર અગ્નિસ્ત્ર નિમાસ્ત્ર અને દસ અંક અર્ક જો આ ચારે ચાર વસ્તુનો તમે રોગ જીવાત માટે ઉપયોગ કરો તો શાકભાજીની ખેતી ખૂબ સારી રીતે કરી શકાય બીજી કોઈ પદ્ધતિમાં જાજો ફેરફાર નથી પણ જ્યાં તમારે ખાતરો રાસાયણિક ખાતરો આપો છો એના બદલે તમારે જીવામૃત અને જીવામૃત આપવાના છે જ્યાં તમે બિયારણને પટ આપો છો અથવા તો ધરું આવો છો ત્યારે એને મૂળની જે ટ્રીટમેન્ટ આપો છો એમાં તમારે બીજા મૃતની ટ્રીટમેન્ટ આપવાની છે અને ત્યાર પછીની જે અગત્યની જે વાત છે તો એમાં જમીનમાં ભેજ જાળવી રાખવા માટે શું શું અગત્યનું તો કે આચ્છાદન મલ્ચિંગ કરીએ તો એના કારણે જૈવિક કચરો આપણે જમીન ઉપર પાથરી રાખીએ તો એના કારણે જ અળસિયા પણ સાથે વધશે અને અળસિયા છે એ જમીનમાં ખાતર અથવા તો પોષક તત્વો ઉમેરવાનું કામ કરશે સાથોસાથ જે ફાયદાકારક સૂક્ષ્મજીવો છે ખાસ કરીને બેક્ટેરિયા એની પણ વસ્તી વધશે અને આપણી જમીનમાં જે અલભ્ય થયેલા પોષક તત્વો છે એને લભ્ય સ્વરૂપમાં ફેરવી અને છોડને આપવાનું સારામાં સારું કામ કરશે અને એ જ રીતે જે જંતુનાશકો અથવા તો ફૂગનાશકોની આપણે વાત કરી પ્રાકૃતિકના આયામો મુજબ એનો પણ તમે સારી રીતે આમાં ઉપયોગ કરી શકો છો અને બનાવવાની પદ્ધતિ પણ આપણે સાથે આમાં આગળ વણી લેશું અને એમ છતાંય જો તમારે જે સ્થાનિક લેવલે તાલુકામાં વિસ્તરણ અધિકારી ગ્રામસેવક અથવા તો આત્માના જે પ્રાકૃતિક કૃષિ મિત્ર હોય એનો કોન્ટેક કરી અને એની તાલીમમાં તમે જોડાઈ અને આ પદ્ધતિમાં કેવી રીતે તમારે આ બધા આયામો બનાવવા એની પણ તમને સઘન તાલીમ આપવામાં આવશે જી બિલકુલ ખૂબ જ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું અમારા કોલર મિત્ર ને દર્શક મિત્રો કૃષિ દર્શન કાર્યક્રમમાં અત્યારે સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો લઈએ એક વિરામ

ટમેટીનો આપણે તમારે ક્યારે જમીનની સગવડતા છે સાથોસાથ કયા સિઝનમાં તમારે ઉત્પાદન લઈ જવું છે એ મુજબ જો આયોજન કરો મહેન્દ્રભાઈ તો સારામાં સારું રહેશે ખાસ કરીને એટલા માટે કે ટમેટી છે એ લાંબા ગાળાનો પાક છે છથી સાત મહિના અને અલગ અલગ જાતો આવે ખાસ કરીને ચોમાસામાં વાવેતર કરવું હોય ત્યારે ઉભળી જાત આપણે જમીન ઉપર ફેલાઈને વાવતા હોય છે જો માંડપ પદ્ધતિથી કરો તમે તો જે વેલા ટાઈપની ટમેટી આવે છે આનો પણ ઉપયોગ કરીને વાવેતર કરીને તમે સારી ઉત્પાદન મેળવી શકો છો મહદઅંશે વર્ષ દરમિયાન ત્રણ અલગ અલગ સિઝન એવી છે કે જે ટમેટીનું વાવેતર માટે અનુકૂળ હોય છે ખાસ કરીને મે મહિનામાં તમે ધરુ તૈયાર કરી અને ચોમાસા પહેલાં ધરુનું ચોપણી કરી દો તો એનું ઉત્પાદન તમને ઓગસ્ટ મહિનાથી નવેમ્બર મહિના સુધી સારામાં સારું મળે છે આ જ પ્રમાણે જો શિયાળું ઉત્પાદન તમારે લેવું હોય શિયાળું અને અર્ધ ઉનાળું તો તમે ઓક્ટોબર મહિનામાં ધરું તૈયાર કરી અને ઓક્ટોબર એન્ડ અથવા તો નવેમ્બર મહિનામાં વાવણી કરો અને શિયાળા પહેલાં છોડ સારી રીતે બેસી જાય તો એ તમને આખા શિયાળા અને ઉનાળાની શરૂઆત સુધી ટમેટાનું સારામાં સારું ઉત્પાદન આપતા હોય આજ આ જ રીતે જો આપણે ઉનાળામાં ટમેટાનું ઉત્પાદન લેવું હોય તો પંદર ફેબ્રુઆરી પછી ચોપણી થાય એ રીતે ફેબ્રુઆરી મહિનામાં ધરું તૈયાર કરી અને ફેબ્રુઆરી અથવા તો માર્ચની શરૂઆતમાં તમે રોપણી કરો તો એનું તમને જૂન જુલાઈ મહિના સુધી સારામાં સારું ઉત્પાદન મળતું રહેશે બિલકુલ હવે સાહેબ આપણે પ્રાકૃતિક ખેતી વિશે વાત કરી રહ્યા છે તો ખાસ કરીને આજે પંચસ્તરી વ્યવસ્થા છે અને તેના જુદા જુદા ભાગો છે તો એના વિશે અમારા જે દર્શક મિત્રો છે એમને માહિતી આપશો ચોક્કસ જે પ્રાકૃતિક કૃષિના આયામોની વાત કરીએ એમાં આ એક આયામ એવું છે કે ખાસ કરીને પ્રાકૃતિક કૃષિમાં એક પાક પદ્ધતિ એટલે કે એક પાક વારંવાર એક જમીનમાં વાવવા ઉપર નિષેધ છે અને એના કારણે જ આપણી જમીનની ફળદ્રુપતા ઘટાડીએ છીએ અને સાથોસાથ રોગ જીવાતના પ્રશ્નો દિવસે દિવસે વધતા જાય છે તો આ વ્યવસ્થાને આપણે નિવારવા માટે આ પ્રશ્નોને નિવારવા માટે પ્રાકૃતિક કૃષિમાં એક કરતાં વધારે પાક એટલે કે મિશ્ર પાક પદ્ધતિ અથવા તો પંચસ્તરી પાક પદ્ધતિનો ખાસ એક આયામ છે અને આ એક અપનાવવો ખેડૂતો માટે ખૂબ જરૂરી છે એટલા માટે કે પંચસ્તરી પદ્ધતિ અથવા તો એક કરતાં વધારે મિશ્ર પાકમાં તમે જાઓ ત્યારે કોઈ પણ જે તમારા સામે જોખમો છે પાક ફેલ જવાના અથવા તો એક પાકમાં એકસાથે ઉત્પાદન આવે અને બાકીના વર્ષમાં તમારે કોઈ બીજા ઉત્પાદન ન આવે એના બદલે તમને સતત થોડું ને થોડું અલગ અલગ સિઝનમાં અલગ અલગ પાકનું ઉત્પાદન મળતું રહેશે

તો આ ઝાડને દરિયાઈ પવન ઓછામાં ઓછો લાગે એના માટે થઈ અને એક બે પ્રાથમિક જરૂરિયાતો છે ખાસ કરીને તમારા ખેતરના શેઢા પર પવન અવરોધક જીવંત વાળ કરવી કે ઊંચા ઝાડ વાવવા ખાસ કરીને સરુ છે જાંબુ છે સવન છે આવા ઝાડની જો તમે વાળ કરશો તો દરિયાઈ પવન છે એ સીધો તમારા છોડ પર નહીં લાગે અને જે ખારાસવાળું ભાગ તમારા પાન ઉપર ઓછી બેસશે એના કારણે પાન સુકાવાના પ્રશ્નો ઓછા થશે અને જે નાના ઝાડ છે એમાં ખાસ કરીને ઝાડની બાજુમાં ત્રણ ચાર ફૂટના ગાળે નજીકમાં તમે કોઈ મોટા પાક જે આંબાને થોડુંક પવન સાથે અવરોધ કરે એવા દેશી એરંડા છે અથવા તો તુવેર છે આવા પાકનું વાવેતર કરીને અથવા તો પ્લાસ્ટિક બાંધીને નોન વોન કાપડ બાંધીને પણ આ જે દરિયાઈ પવનનું તમે રક્ષણ કરશો તો તમારા છોડના જે ખાસ ચોમાસાની સિઝન દરમિયાન પાન સુકાવાના પ્રશ્નો છે એને તમે નિવારી શકશો અને તમારા છોડની એક સારામાં સારી વૃદ્ધિ તમને જોવા મળશે જી બિલકુલ સાહેબ ખરેખર ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું છે અમારા કોલર મિત્રોને હવે સાહેબ અમારા જે દર્શક મિત્રો છે એમને બાગાયતી પાકોમાં ખાસ કરીને જે પ્રાકૃતિક ખેતીના આયામો છે એના ઉપર એક ટૂંકમાં કોઈ સંદેશો આપવા માંગતા હોય તો શું કહેશે સાહેબ ચોક્કસ ખેડૂત મિત્રો સરકાર આ વર્ષે તમને પ્રાકૃતિક શાકભાજીનું વાવેતરમાં પ્રોત્સાહન મળે એના માટે થઈને એક સારામાં સારી યોજના લાવી છે જે કોઈ ખેડૂતો આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે અને પ્રાકૃતિક રીતે શાકભાજીનું ઉત્પાદન કરે છે આવા ખેડૂતોને સરકાર દ્વારા એક હેક્ટરે વીસ હજાર રૂપિયા સુધીની સહાય અને આવું બે હેક્ટર સુધીની મર્યાદામાં સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે અને હજુ એક અગત્યની જાણ કરી દઉં કે આ યોજનાની આઈ ખેડૂત પોર્ટલ ઉપર અત્યારે અરજીઓ મેળવવાનું ચાલુ છે અને છેલ્લી પંદરમી ઓગસ્ટ સુધીની તારીખ છે તો આ સમય દરમિયાન

આગામી તારીખ ચૌદ આઠ બે હજાર ચોવીસ બુધવારે સાંજે પાંચ અને ત્રીસ વાગે પ્રસારિત થનાર કૃષિદર્શન ફોન એન લાઈવ કાર્યક્રમનો વિષય રહેશે નફાકારક પશુપાલન વિષય એકવાર ફરીથી નોંધી લેશો તારીખ ચૌદ આઠ બે હજાર ચોવીસ બુધવારે સાંજે પાંચ અને ત્રીસ વાગે પ્રસારિત થનાર કૃષિ દર્શન ફોનન લાઈવ કાર્યક્રમનો વિષય રહેશે નફાકારક પશુપાલન તો મિત્રો આશા રાખે આપને અમારો આ કાર્યક્રમ પસંદ આવ્યો છે ફરી મળીએ ત્યાં સુધી રજા આપશો નમસ્કાર